બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયેલા વરસાદના પગલે જિલ્લાના ત્રણેય જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. આજે જિલ્લાના દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશયની સાથે સીપુ જળાશયમાં પણ પાણીની આવક નોંધાઈ છે. સૌ પ્રથમ વાત કરીએ દાંતીવાડા જળાશયની, તો દાંતીવાડા જળાશયમાં સાંજે 5 વાગે 3,276 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને જળાશયની સપાટી 576.34 ફૂટ સુધી પહોંચી છે. દાંતીવાડા જળાશયમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 37.87% જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે. એવી જ રીતે મુક્તેશ્વર જળાશયમાં સાંજે 5 વાગે 262 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને જળાશયની સપાટી 644.88 ફૂટ અને જળાશયમાં એકત્રિત થયેલો પાણીનો જથ્થો 37.34% જેટલો છે. ત્યારે આજના સૌથી મહત્વના સમાચાર એ છે કે આ ચોમાસામાં પ્રથમવાર સીપુ જળાશયમાં પાણીની આવક નોંધાઈ છે. સીપુ જળાશયમાં આજે સાંજે 5 વાગે 1,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને જળાશયની સપાટી વધીને 577 ફૂટ સુધી પહોંચી છે. જ્યારે હજુ પણ સીપુ જળાશયમાં પાણીનો જથ્થો માત્ર 8.52% જેટલો જ છે. સીપુ જળાશયમાં પાણીની આવક થતાં વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સીપુમાં પાણીની આવક જળવાઈ રહે અને એકવાર ફરી સીપુ જળાશય સંપૂર્ણ ક્ષમતા સાથે પૂરેપૂરો ભરાય.